વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે છે સ્વાધ્યાય 13.2 નો ચોથો દાખલો ગણવા જઈ રહ્યા છે. જો રકમ છે ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચવાની છે, તો પ્રત્યેક બાળકને મીઠાઈના કેટલા ટુકડા મળે છે? 5 ટુકડા. પછી શું કીધું છે? બાળકોની સંખ્યામાં ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળશે? તો અહીંયા તમે જુઓ, જો બાળકો છે 24 છે, જ્યારે મીઠાઈના ટુકડા કેવા છે? 5 છે. હવે તમે વિચારો કે બાળકોની સંખ્યા ઘટાડી દેશું તો મીઠાઈના ટુકડા વધારે આવશે ને? કોઈ પણ ચોકલેટ છે, ચોકલેટમાં તમે જાજા બધા વિદ્યાર્થી આવ્યા હોય તો 2 ચોકલેટ આપવાની હોય, પરંતુ 60 વિદ્યાર્થીઓ વચ્ચે તમે છે એ ચોકલેટ વહેંચો છો તો 120 ચોકલેટ છૂશે. તો એની સામે પછી તમે સંખ્યા ઘટાડી દેશો, 20 છોકરા કરી નાખશો તો એને ચોકલેટ પણ વધારે આવશે. તો આ શું છે? વ્યસ્ત પ્રમાણ છે. એટલે બાળકોની સંખ્યામાં આપણે વધારો કરીએ છીએ તો મીઠાઈના ટુકડા કેવા થશે? ઓછા મળશે. તો આમાં શું કરવાનું છે? ઘટાડો કરવાનો છે. તો આપણે લખીશું બાળકોની સંખ્યા અને મીઠાઈના ટુકડા, તો એની સંખ્યા, તો બાળકોની સંખ્યા આપણને કેટલી આપેલી છે? તો આપણે બાળકોની સંખ્યાને x ધારીશું અને મીઠાઈના ટુકડાને y ધારીશું. હવે બાળકોની સંખ્યા 24 આપેલી છે, તો બંને છે એ કેવા પ્રમાણમાં આપણને જોવા મળે છે? વ્યસ્ત પ્રમાણમાં છે એ સાબિત થાય છે. વ્યસ્ત પ્રમાણમાં છે એ આ જોવા મળે છે. હવે આપણે વ્યસ્ત પ્રમાણનું યાદ હશે, x ચાલે છે 1/y ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ કે વાય, એટલે ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ કે, એટલે કે એક્સ છે એ અચળ પદ છે. તો આપણે એમ કહી શકીએ કે એક્સ અને વાય છે એ અચળ પદમાં છે. ચાલો, બાળકોની સંખ્યા છે આપણને કેટલી આપેલી છે? તો એક્સ 1 બરાબર 24 અને જ્યારે આપણને વાય 1, તો 5 છે ને, 5 ટુકડા આવે છે મીઠાઈના ટુકડા, તેને આપણે શું ધારીશું? વાય 1 ધારીશું. તો તે આપણે લખીશું 5. હવે આપણને 24 બાળકો છે એમાંથી સંખ્યાનો ઘટાડો કરવાનો કીધો છે. જો બાળકોની સંખ્યામાં ઘટાડો કરવાનો કીધો છે, તો હવે 24 બાળકો, તો એક્સ 2 શોધવું હોય તો 24-4 કરીશું તો 20 બાળકો થશે ને. 24-4 એટલે આપણો એક્સ 2 કેટલો મળ્યો? 20. વધારો કે તો પ્લસ કરવાનો, ઘટાડો કે તો માઇનસ કરવાનો, અને વાય 2 આપણે શોધવાનું છે. તો ચાલો, આપણું સૂત્ર શું હતું? એક્સ 1 વાય 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ 2 વાય 2 ઇઝ ઇક્વલ ટુ કે, એટલે કે આપણું અચળ પદ. તો આ પ્રમાણે છે એક્સ 1 અને વાય 1 અને એક્સ 2 અને વાય 2, તો આપણને કિંમત આપેલી છે, તો કિંમત મૂકવાની છે. તો એક્સ 1 24, એક્સ 2 5, સોરી વાય 1 5, વાય એક્સ 2 20 અને વાય 2 છે આપણે શોધવાનો છે. ચાલો, હવે તો દાખલો છે એ સાવ સરળ થઈ ગયો છે. 24 × 5 તો ઇઝ ઇક્વલ ટુ 20 છે. તો 20 ગુણાકારના સંબંધમાં તમને અહીંયા જોવા મળે છે. હવે સામેની બાજુ લઈ જશું તો ક્યાં જશે? છેદમાં. એટલે વાય 2 ઇઝ ઇક્વલ ટુ 24×5/20. ઓકે, ક્લિયર? તો ચાલો, ભાગ ઉઠશે તો કે હા, 5 × 20 અને 4, તો કે 4 ભાગ ઉઠે 6 × 24, તો કેટલું આવશે? વાય 2 બરાબર 6. એટલે કે જ્યારે સંખ્યા ઘટાડી દે તો બાળકોને છે 2 મીઠાઈ, એટલે કે જે 5 ટુકડા મળતા હતા એની બદલે કેટલા મળે છે? 6 ટુકડા એક બાળકને મળશે. ક્લિયર? આવી રીતના દાખલો છે. હવે પછીનો દાખલો 5મો. તો 5મા દાખલાની રકમ વાંચો. 5 ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. હવે આ જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો ઘાસચારો કેટલા દિવસ ચાલશે? જો શું કર્યું, આમાં વધારો છે, 20 પશુઓ છે ને 6 દિવસ ઘાસચારો. હવે નિશ્ચિત શું છે? તો એક છે પશુઓ, અને કે 6 દિવસ કે દિવસ સુધી છે એ પશુઓની સંખ્યા છે એ નિશ્ચિત છે. તો પશુઓની સંખ્યા અને દિવસ આપણે લખીશું. તો ચાલો, પશુઓની સંખ્યા આપણી પાસે કેટલી છે? 20 છે. તો આપણે નિશ્ચિત શું આપણી પાસે છે? કે નિશ્ચિત ખાલી 6 દિવસ છે જે આપણે પશુઓને છે આટલા દિવસમાં એક ખેડૂત એ આટલી પાસે ઘાસચારો છે એ ખવડાવશે. તો પશુઓની સંખ્યા 20, જ્યારે દિવસની સંખ્યા 6. તો પશુઓની સંખ્યા વધે તો દિવસની સંખ્યા ઘટશે. પશુઓમાં હવે શું કર્યું છે આપણે? વધારો કર્યો છે. જુઓ, 30 વધારો, એટલે કે આપણે પશુઓની સંખ્યામાં છે 10 પશુઓમાં વધારો કર્યો, એટલા માટે છે એ સામે દિવસની સંખ્યા પણ શું થશે? ઘટી જશે. એટલે આ કેવું છે? વ્યસ્ત પ્રમાણ છે. એટલે કે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ કે વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે છે એ લખીશું, આપણી પાસે દિવસ આપેલો છે અને પશુઓ આપેલા છે. તો પશુઓની સંખ્યાને એક્સ ધારીશું અને દિવસની સંખ્યાને વાય ધારીશું. તો આપણે લખીશું અહીંયા કે પશુઓની સંખ્યા અને દિવસ. તો ચાલો, દિવસની સંખ્યા, પશુઓની સંખ્યા આપણને આપેલી છે, તો કેટલા પશુઓ છે? તો એને એક્સ ધારીશું, દિવસની સંખ્યાને વાય ધારીશું. તો પશુઓ છે એ એક્સ 1
આવશે ને એક્સ વન આપણી પાસે 20 છે ઇઝ ઇક્વલ ટુ એટલે કે એક્સ વન ઇઝ ઇક્વલ ટુ 20 અને વાય વન ઇઝ ઇક્વલ ટુ કેટલા એ દિવસ આપ્યા છે 6 હવે એક્સ ટુ શોધવો હોય તો આપણે શું કર્યું છે વધારો કરવાનો કીધો છે તો એક્સ ટુ બરાબર 20 પ્લસ 30 ઓર સોરી 10 એટલે કેટલા આવશે 30 તો વાય ટુ આપણે શોધવાનો છે ને તો વાય ટુ ક્વેશ્ચન માર્ક જે આપણે શોધવાનો છે ચાલો તો જેમ એક આપણું સૂત્ર હતું એક્સ વન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ વન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ વાય ટુ ઇઝ ઇક્વલ ટુ કે જે આપણું અચળ પદ છે તો એ આપણે સૂત્ર મૂક્યું હવે સૂત્રમાં કિંમત મૂકવાની છે એક્સ વન આપણને 20 આપેલું છે વાય વન છે આપેલું છે એક્સ ટુ 30 આપેલું છે અને વાય ટુ શોધવાનું છે તો જે ઓલા જે દાખલામાં જે રીતના પદનો ફેરફાર કર્યો છે એ જ પદનો ફેરફાર આ દાખલામાં કરવાનો છે 20 છે તો ઇન્ટુ 6 છેદમાં આપણે છે 30 મૂકીશું ને તો 20 ઇન્ટુ 6 છેદમાં 30 તો ચાલો મીંડું મીંડું કેન્સલ થશે એ રીતના કરો તો પણ ચાલે મીંડું મીંડું કેન્સલ અને 3 દુ 6 તો 2 દુ અને 4 તો વાય ટુ તમારું શું મળે છે તમને 4 દિવસ એટલે કે જ્યારે છે પશુની સંખ્યામાં વધારો કરે તો ઘાસચારો છે એ 4 દિવસમાં શું થશે ખૂટી જશે કેમકે પશુ વધી જાય ખાનારાની સંખ્યા વધી ગઈ એટલા માટે દિવસમાં પણ ઘટાડો જોવા મળે છે ક્લિયર હવે આને પછીનો દાખલો આપણે કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 હવે એ ગણવાનો છે દાખલા નંબર 6 તો દાખલા નંબર 6 છે એની રકમ વાંચો તો ચાલો તો સ્ક્રીન ઉપર તમને દેખાય છે એક ઠેકેદાર અંદાજ મૂકે છે કે જશમિંદરના ઘરે ફરીથી વીજતાર લગાવવાનું કામ 3 વ્યક્તિઓ 4 દિવસમાં પૂરું કરી શકે હવે જો એ 3 વ્યક્તિના બદલે 4 વ્યક્તિ આ કામ લગાવે તો કામ કેટલા દિવસમાં પૂરું થશે તો આપણને શું આપેલું છે વ્યક્તિની સંખ્યા આપેલી છે અને કામના દિવસો આપેલા છે તો વ્યક્તિની સંખ્યા શું છે અંદાજ મૂકે છે 3 વ્યક્તિઓ છે તો કામના દિવસ કેટલા છે 4 છે એટલે કે 3 વ્યક્તિઓ 4 દિવસમાં કામ કરી શકે પરંતુ 4 વ્યક્તિઓ લગાડવામાં આવે એટલે કે વ્યક્તિમાં શું થયો વધારો 3ના બદલે 4 વ્યક્તિઓ એક વ્યક્તિની સંખ્યામાં છે વધારો કર્યો તો કામના દિવસ કેટલા થશે એ આપણે ક્વેશ્ચન માર્કે શોધવાનું છે એટલે જો ઓબ્વિયસલી શું થાય ઘટાડો જ થાય ખબર પડે ને એક રાશિ વધે તો એ સામે બીજી રાશિમાં ઘટાડો થાય અને બીજી રાશિ ઘટે તો સામેની રાશિ વધતી હોય તો અહીંયા તમે જુઓ છો વ્યક્તિ વધે છે તો એની સામે કામમાં ઘટાડો થશે અને જો વ્યક્તિ ઘટશે તો કામમાં વધારો થશે એટલા માટે છે આ પ્રમાણ પણ વ્યસ્ત છે તો વ્યસ્ત પ્રમાણ છે તો આપણે શું લખીશું એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ કે લખીશું ને તો વ્યક્તિની સંખ્યા આપણને 3 આપેલી છે અને કામના દિવસો 4 આપેલા છે જ્યારે વ્યક્તિની સંખ્યામાં એક વ્યક્તિનો વધારો કર્યો છે એટલે આપણે એને એક્સ વન અને વાય વન ધારીશું અને એક્સ ટુ તો વાય ટુની કિંમત છે આપણે શોધવાની રહેશે હવે વાય ટુની કિંમત શોધવા માટે જે આપણું સૂત્ર હતું એક્સ વન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ વાય ટુ તો એક્સ વન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ વાય ટુ એ સૂત્ર છે ખાસ યાદ રાખવાનું છે વ્યસ્ત પ્રમાણ માટે છે ઇઝ ઇક્વલ ટુ કે જે અચળ પદ છે હવે એક્સ વન છે આપણને 3 આપેલો છે ઇન્ટુ એ વાય વન 4 આપેલો છે ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ કેટલા આપ્યા છે 4 અને વાય ટુ છે ક્વેશ્ચન માર્ક તો હવે વાય ટુ છે એ આપણે શોધવાનો છે તો ચાલો તો હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે જે બરાબરની છે સામેની બાજુ હોય તો એ કયા સંબંધમાં હોય ગુણાકારના તો 3 ઇન્ટુ 4ના છેદમાં આપણે શું મૂકીશું 4 તો 4 કેન્સલ થશે ને હવે તો તમને આવડવું જોઈએ હવે તો મોટા થઈ ગયા છો તો 4 કેન્સલ થાય તો આપણી પાસે વધે શું વાય ટુ ઇઝ ઇક્વલ ટુ 3 જે સિમ્પલ છે એ જવાબ છે એટલે કે જ્યારે વ્યક્તિમાં વધારો કરશે તો 3 દિવસમાં કામ પૂરું થશે એક વ્યક્તિનો જ વધારો કર્યો તો કેટલા દિવસમાં કામ પૂરું થાય છે 3 દિવસમાં સૌ સહેલો દાખલો હતો ચાલો આગળનો દાખલો જોઈએ એક જથ્થામાં રહેલી શીશીઓને એક બોક્સમાં 12 શીશીઓ હોય તેવા 25 બોક્સ રાખવામાં આવે જેથી પ્રત્યેક બોક્સમાં 20 શીશીઓ હોય તો આવા કેટલા બોક્સ ભરાશે શું કીધું છે એક બોક્સમાં 12 શીશી છે વિચારો શું કીધું એક બોક્સમાં 12 અને 25 બોક્સ છે એ રાખવામાં આવે એક બોક્સમાં એકમાં છે 12 છે એવા એમાં કેટલા બોક્સ મૂક્યા છે 25 અને જેથી પ્રત્યેક બોક્સમાં કેટલી છે 20 શીશી હોય તો આવા કેટલા બોક્સ ભરાશે હવે આ બોક્સ છે એ બોક્સમાં કેટલી શીશી છે 12 શીશી છે આપણે અહીંયા લખી નાખીએ હવે એવા આપણે કેટલા 25 બોક્સ છે એ રાખવાના છે કેટલા એવા છે આપણે 25 છે એ બોક્સ રાખવાના છે હવે એ 25 બોક્સમાં એક એક બોક્સમાં કેટલી છે 20 શીશીઓ છે તો આવા કેટલા બોક્સ ભરાશે તો 12 શીશી હતી ત્યારે આપણે જોયું
કે એક બોક્સ માં 12 સીસી હતી, જ્યારે એવા 25 બોક્સ લાવ્યા તો એ દરેક બોક્સ માં છે એ શું છે સીસી છે વધારે છે, એટલે કે 20 છે. અને જ્યારે છે એ 25 બોક્સ રાખો ત્યારે સીસી ની સંખ્યા છે એવા કેટલા બોક્સ ભરાશે, તો આપણે લખીશું સીસી ની સંખ્યા અને આપણને શું આપેલું છે બોક્સનું પ્રમાણ. તો બોક્સની સંખ્યા આપેલી જોવા મળે છે, તો એકને આપણે છે એક્સ ધારીશું અને બીજાને વાય ધારીશું. તો સીસીની સંખ્યા છે એમાં આપણે લખીશું એક્સ અને જે બોક્સની સંખ્યા છે આપણી વાય. તો ચાલો સીસીની સંખ્યા આપણને 12 આપેલી દેલી છે, બોક્સની સંખ્યા 25 આપેલી છે જો, અને જ્યારે બીજું આપણને આપેલું છે એક્સ 20 આપેલું છે અને બોક્સની સંખ્યા ક્વેશ્ચન માર્ક એટલે કે વાય 2 આપણને આપેલું નથી. ઓકે, આ ત્રિરાશી ઓળખતા તમને આવડી જશે કઈ રીતના સેટિંગ કરવું, કઈ રીતના મૂકવું, તો તમને છે ખ્યાલ આવી જશે. ક્લિયર? ચાલો હવે સીસીની સંખ્યામાં જુઓ, તમે 12 સીસી હતી ત્યારે 25 છે બોક્સ ભરાતા, હવે જ્યારે 20 સીસી એટલે શું કર્યું વધારો કર્યો, તો એની સામે જોજો સીસીમાં બોક્સની સંખ્યા છે કેવી થાય ઓછી થાય. જે 12 સીસી ભરતા હતા ત્યારે 25 બોક્સ ભરાતા હતા, ત્યારે 20 સીસી ભરવામાં આવે એક જ બોક્સમાં, તો સ્વાભાવિક છે કે શું થાય બોક્સની સંખ્યામાં ઘટાડો જોવા મળે, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે એમ આપણે કહી શકીએ. ચાલો એક્સ વન વાય વન એ આપણે મૂકી દીધું કિંમત, એનું સૂત્ર મૂકીએ એક્સ વન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ વાય ટુ. તો એક્સ વન આપણને 12 આપેલો છે, વાય વન આપણને 25 આપેલો છે, એક્સ ટુ 20 અને વાય ટુ ક્વેશ્ચન માર્ક. ક્લિયર બધાને? ચાલો તો વાય ટુ છે એ શોધવાનો છે, તો આપણે જે ક્રિયા કરીએ છીએ એ જ રીતે વાય ટુ છે એમ નામ રહેશે એકલો 12 ઇન્ટુ 25ના છેદમાં શું આવશે 20. હવે ચાલો આપણે છે એમાં છેદ ઉડાડવાના છે. હવે જો અહીંયા શું થશે 25 ને 20 4 25 અને અહીંયા 4 3 12 એટલે આપણી પાસે શું 5 3 15. તો ચાલો એક જ બોક્સમાં જુઓ, સોરી 20 સીસી જે ભરવામાં આવશે તો 15 બોક્સ જ લાગશે, જ્યારે 12 સીસીનું પ્રમાણ રાખ્યું હોય તો શું થાય સીસીની સંખ્યા છે એ વધતી ઓછી હતી, ત્યારે બોક્સ છે કેવા હતા વધારે, જેમ સીસીની સંખ્યા વધારે એમ